સમીર વિસ્તારમાં ગટર ઉતરેલા ત્રણ કામદારો પૈકી બે કામદારોના મોત થયા છે જ્યારે કે લાપતા થયેલા કામદારને શોધી કાઢવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે છેલ્લા પાંચ કલાકથી આ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ફાયર બ્રિગેડના જવાનો પણ જોતરાયા છે

પરંતુ બોપલમાં સર્જાયેલી દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારનું સેફટીનું ધ્યાન રાખવામાં ન આવ્યું તેમને ગટરમાં એમને જ ઉતારવામાં આવ્યા હતા ત્યારે સવાલ એ છે કે શું આ દુર્ઘટનાને ટાળી શકાય હોત કામદારોના મોત બાદ આરોપ પ્રત્યારોપ અને કડક પગલામાં કેટલો ફરક પડશે જ્યાં સેફટી માટેના બિલકુલ એવા પગલાં ભરવામાં નહોતો આવ્યા

અમને કઈ હમસ પડતી નથી શું કરવાનું અમારે અમે એટલા બૈરા બૈરા એવું નહીં પાછળ જે અમારે શું કરવાનું છોકરો છે અમારે હાથે માણસ માણસ કામ કરવા આવેલા તો અંદર હું ઉતરાય ઉતાર્ય ઢાકણું કરીને તો અમને ખબર નહીં પડે અમ તો પાછા ફોન આવ્યા ત્યારે આવ્યા હ તો હવે ક્યારેય સુરકી પડ્યા તે નથી ખબર ત્રણ જણ અમારા છે ત્રણ લોકો અંદર દટાયા એમાંથી બે દીઠ બુડીને બહાર કાઢવાનું ત્રીજાને શોધવાની કાર્યવાહી ચાલુ હું શા માટે અંદર ઉતરાતા કેવી કોઈક જાણકારી મળી જે આનું ગટર ડ્રેનેજ લાઈન છે એની સફાઈ માટે જ્યારે બ્લોક હતો એને ખોલવા માટે અંદર ઉતરેલા ગુજરાત સરકારે દસ પાંચ બે હજાર ઓગણીસનો પરિપત્ર છે કે હવે પછી કોઈ પણ ગુજરાતમાં કોઈપણ કામદારને ગટરમાં અહીંયા ખાડકવામાં ઉતરવામાં નહીં આવે અને એ ચુમ્માલીસ પ્રકારના આધુનિક સાધનો જે ટેકનોલોજીના સાધનો હોય સુપ્રીમ કોર્ટે કીધું છે એ સાધનો સાથે જ કામ કરવામાં આવશે અને સાધનો વગર જો કામ કરવામાં આવે અને કામદારનું મૃત્યુ થાય

કાર વિભાગ કામદારથી શોધ કરી રહ્યું છે અને છતાં પણ હજી સુધી કોઈ ભાળ મળી નથી એક બાજુની ગટરમાં લગભગ દસથી પંદર ફૂટ ઊંડો જ ખાડો કરીને ગટરને તોડવામાં આવી પરંતુ અહીં પણ કોઈ તેમની ભાળ મળી નથી એવા કોઈ સંકેત પ્રાપ્ત થયા નથી ત્રણ કલાકથી પણ વધુ સમય વીત્યો છે પરંતુ કામદાર જે હજુ પણ ગુમ છે ગાયબ છે તેમના કોઈ જ સગડ નથી મળ્યા વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા મયુર માખડિયા પાસેથી મયુર શું જે હાલમાં સ્થિતિ કારણ કે ફાયર બ્રિગેડના જવાનો પણ શોધી રહ્યા છે જે વિસ્તારની અંદર આ ઘટના બની છે તે વિસ્તારમાં કેટલી સોસાયટી રેસિડેન્શિયલ ઝોન છે અને શું ત્યાં ગટરની ગટર લાઈન ચાલુ હાલતમાં છે કે પછી માત્ર ટેસ્ટિંગ ચાલતું હતું અને કયા કયા પ્રકારના સેફ્ટીના સાધનો સાથે રાખવામાં આવ્યા હતા બિલકુલ સમીર તમને જણાવી દઉં કે ચાર કલાકથી વધુનો સમય થઈ ગયેલો છે અને હજુ સુધી આ જે ત્રીજો જે કામદાર છે તેમની હજી ડેડ બોડી નથી મળેલી જે સમારકામ આ જે ચાલી રહેલું હતું ખાસ કરીને આ જે મજૂરો હતા તે ગટર લાઈન સાફ કરવા આવેલા હતા આ વિસ્તાર જે છે નવો ડેવલોપ થઈ રહેલો છે નોર્થ બોપલ અને નોર્થ ઘુમા વિસ્તાર કહેવામાં આવે છે ને અહીં જે ગટર લાઇન છે તેનું પણ કામ ચાલી રહેલું છે અને સાથે જ આ વિસ્તારની અંદર મોટી સંખ્યાની અંદર લોકો રહેવા પણ આવી ગયેલા છે એટલે કે જે ગટર લાઈન હતી તે ચાલુ હાલતમાં હતી અને તેની અંદર સફાઈ કરવા માટે આ જે મજૂરો હતા તે આવેલા હતા દાહોદના આ મજૂરો હતા ત્રણ મજૂરો છે જેની અંદરથી બે લોકોની જે ડેડ બોડી છે તે મળી ગયેલી છે અને હાલ ત્રીજી ડેડ બોડી છે તેને શોધવા માટેની જહેમત છે તે ફાયરના જવાનો દ્વારા હાથ ધરવામાં આવેલી છે મોટા સવાલ એ છે કે જે સેફ્ટી મેજર્સ જે રાખવા જોઈએ તે સેફ્ટી મેજર્સ રાખેલા નથી રાજ્ય સરકાર ચોક્કસ મોટા દાવા કરે છે રાજ્ય સરકારે એક વર્ષ પહેલા એવો પણ દાવો કરેલો હતો કે જે રોબોટિક મશીનો છે તે હવે મેન્યુઅલ સાફ કરવા માટે લાવવામાં આવશે પરંતુ આ આ જે જે વાસ્તવિકતા છે 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 તે જ બતાવે કે રાજ્ય સરકારના દાવા કેટલા છે અને તેની અંદર જે દાવા રાજ્ય સરકારે કરેલા છે તો તેની કામગીરી જે છે તે કેવા પ્રકારની થયેલી છે કારણ કે ગ્રાઉન્ડ ઉપર જે કામગીરી છે તે નથી થયેલી જો આ રોબોટિક મશીનો વસાવેલા હોત તો આ પ્રકારની ઘટનાઓ છે તે ન બનત આદિવાસી પરિવારે પોતાના ત્રણ જે દીકરાઓ છે તે ગુમાવેલા છે અને તે પરિવાર છે તે હાલ બોલવાની સ્થિતિની અંદર નથી પરંતુ જે રીતની સેફ્ટી મેજર્સ રાખવા જોઈએ માસ્ક હોવું જોઈએ સેફ્ટી બેલ્ટ હોવો જોઈએ તો તે પ્રકારના એક પણ આ સેફ્ટી મેજર્સ જો ફોલો કરવામાં આવેલા હોત તો આ પ્રકારની ઘટના ન થાત અત્યારે તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો મોટી સંખ્યાની અંદર વહીવટી તંત્ર એક કામે લાગેલું છે એટલે કે વહીવટી તંત્રનો મોટો સ્ટાફ છે તે ગ્રાઉન્ડની અંદર ઉતારી દેવામાં આવેલો છે પરંતુ જો સેફ્ટી મેજર્સ રાખવામાં આવેલા હોત તો આ પ્રકારે વહીવટીતંત્રનો જે સ્ટાફ છે તેને પણ ગ્રાઉન્ડમાં ઉતારવો ન પડત ને આ પ્રકારની જે ઘટનાઓ છે તે પણ ન બને ચોક્કસ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે રાજ્ય સરકાર નવા નિયમો લાવે છે મોટી જાહેરાતો કરી દે છે અને આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યની અંદર ન બને તે માટે આ જે સૂચનાઓ છે તે આપવામાં આવે છે અને મિટિંગો કરવામાં આવે છે પરંતુ મિટિંગો માત્ર એક રૂમ પૂરતી સીમિત થઈ જાય છે નિયમો માત્ર કાગળ પૂરતા સીમિત થઈ જાય છે અને વાસ્તવિક પરિસ્થિતિ કંઈ અલગ પ્રકારની હોય બિલકુલ સાચી વાત છે આપને મયુર કે જે વાસ્તવિકતા કંઈક અલગ જ નજર પડતી હોય છે કે જ્યારે ગ્રાઉન્ડ ની રિયાલિટી સામે આવે છે ત્યારે ખબર પડે છે કે જે કામદારોને ગટરની અંદર ઉતારવામાં આવ્યા હતા તેમને એવા કોઈપણ પ્રકારના મેઝર્સ વગર શું શા માટે ઉતારવામાં આવ્યા હતા ટેસ્ટિંગ જો ચાલતું હતું તો અત્યાધુનિક જે સાધનો જે વસાવવામાં આવ્યા છે તેનો ઉપયોગ શા માટે કરવામાં ન આવ્યો ત્રણ કામદાર સગા ભાઈ હતા એક જ પરિવારના ત્રણ ત્રણ જે સભ્યો જે છે છે તે પૈકી બેના મોત થઈ ચૂક્યા છે એક કામદારની શોધખોળ ચાલુ છે પરંતુ હજુ સુધી કલાકો વીતવા છતાં પણ કોઈ સફળતા પ્રાપ્ત નથી થઈ સહિત સહિતનો સ્ટાફ એ ગ્રાઉન્ડ પર ઉતરી ગયો છે અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે